શ્રીમદ્ ભાગવતમાં દસમ સ્કંધની કથા ચાલી રહી છે. ગઈકાલે કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય થયું. ક્યાં થયું તું? ભગવાનનો જન્મ ક્યાં થયો? મથુરાની જેલમાં. પછી ક્યાં આવ્યા? ગોકુળ આવ્યા છે. ગોકુળ દર્શન કર્યા? કેટલા જણા ગયા હોય ગોકુળના? જો નામ કેવું સરસ છે, ગોકુળ. ગો એટલે ઇન્દ્રિયો થાય, કુળ એટલે સમૂહ. ગોકુળનો અર્થ થાય ઇન્દ્રિયોનો સમૂહ. જેની ઇન્દ્રિયો ભગવાનના આનંદે આનંદિત છે ત્યાં ભગવાન પધારે. આપણી ઇન્દ્રિયોને શેનો આનંદ છે? આંખ છે એ વિષય જોવાથી આનંદિત થાય છે કે ભગવાનના દર્શન કરવાથી? જો દર્શન કરવાથી આનંદ થતો હોય તો દર્શન કરતે કરતે આપણું મન બીજે જાય નહીં. બીજે જાય છે એટલે ભગવાન કરતા પણ વધારે આનંદ બીજે ક્યાંક હજી જોડાયેલો પડ્યો હોય. બરાબર ને? કથા સાંભળતે સાંભળતે આપણું મન બીજે ભાગી જાય છે તો મતલબ કે આપણે હજી બીજે ક્યાંક રુચિ છે. પણ જેની ઇન્દ્રિયો એકમાત્ર ભગવાનના આનંદિત છે ત્યાં ભગવાન પધારે. એટલા માટે મથુરા છોડીને ભગવાન ગોકુળમાં પધાર્યા. મથુરા છે એ વિષયની ભૂમિ છે. હું આપણું શરીર છે એ મથુરા નગરી છે. શું છે? મથુરા નગરી. એ મથુરા નગરીમાંથી ગોકુળ બનાવવાનું છે. એ મથુરા નગરીનો રાજા કોણ હતો? કંસ છે. આ શરીરનો રાજા કોણ છે? હે, આ શરીરનો રાજા કોણ છે? નહીં, જીવાત્મા નામનો રાજા છે. બાકી કામ કોણ કરે છે? બુદ્ધિ જ કરે છે ને. હલાવે કોણ છે? શરીર કોણ હલાવે? રૂ બુદ્ધિ. એ બુદ્ધિ કેમ આપણે કરી રહ્યા? એની પાછળ દોડતા જાય છે. જીવ છે એ ગોકુળ છે, પણ એનું હાલવું જોઈએ ને. એ જીવનું હાલે ત્યારે ભગવાન પધારે. જીવનું ન હાલે ત્યાં સુધી ભગવાન પધારતા નથી. એટલે અંદર અંતરનો જે અવાજ છે એ સાંભળીને જ્યારે આપણે એ પ્રમાણે કરતા જશું ને ત્યારે ભગવાન જરૂર પધારશે. ગોકુળમાં નંદજી છે એ ગોકુળના રાજા કહેવાય. કહીએ તો સરપંચ કહો તો ભલે, ગામધણી કહો તો ભલે, પણ નામ નંદજી છે. નંદ એટલે આનંદ, આનંદ આપે એને નંદ કહેવાય. નંદજી હંમેશા લોકોનું હિત ઈચ્છ્યું છે, લોકોને આનંદ આપ્યો છે, એટલે ભગવાન એને આનંદ આપવા માટે છેટ મથુરાથી એમના ઘરે પધાર્યા. એમના પત્ની કોણ હતા? યશોદાજી. જો એનો અર્થ છે યશોદા, યશ અને આપે. પોતે યશ ન ખાટે, બીજાને યશ આપે એને કહેવાય યશોદા. આપણે કેમ કરીએ? લાભ ખાટીએ ને, ક્યાંક બે હાર પહેરવા મળતો હોય તો તરત જ ઊભા થઈ જઈએ.
યશોદા થવું પડશે, આપણી મનની વૃત્તિને યશોદા કરવી પડશે, જીવાત્માને નંદજી કરવા પડશે, ત્યારે ભગવાન આપણા હૃદયમાં પ્રગટ થશે. નંદજીએ જાત કર્મ સંસ્કાર કરેલા છે, અનેક પ્રકારના દાનો આપ્યા છે, જેને ઘેર લક્ષ્મીપતિ પધારે એને ત્યાં લક્ષ્મીની ખોટ હોય નહીં. એટલે બધી એ ગોપીઓને કંઈક ને કંઈક દાન આપે છે, એમાં એક ગોપીને ચાંદીની થાળી આપી. એ ચાંદીની થાળી લઈ અને ગોપી ચાલી જાય છે, રસ્તામાં એમની સખી મળી. એ સખીને પૂછા કરે કે તને શું આપ્યું? તો કે મને તો ચંદનનો હાર આપ્યો છે, તું માગીશ તો તને આપશે. એટલે પેલી ગોપી પાછી વળી યશોદાજીને જઈને કીધું કે મારે ચાંદીની થાળી નથી જોઈતી, મને ચંદનનો હાર આપો. કે એટલે યશોદાજીએ એમને ચંદનનો હાર આપ્યો. એ લઈને પાછી વળી ત્યારે ત્યાં સામે બીજી સખી મળી. એમણે પૂછા કરી કે તને શું આપ્યું? કે તો કે મને ચંદનનો હાર આપતા હતા, પણ મેં કહ્યું કે આ બાલકૃષ્ણ તમારો લાલો છે ને, એને થોડીક વાર માટે મને ગોદમાં રમાડવા આપો, એમાં બધું આવી ગયું. અને એ લાલાને રમાડીને જેટલો આનંદ થયો એટલો આ સોના ચાંદીની થાળી કે ચંદનના હારથી આનંદ મળતો નથી, તું રમાડવા માગજે તો તને આપશે. એટલે ગોપી પાછી વળ્યો યશોદાજીને કે મને લાલો રમાડો આપો, આ ચંદનનો હાર મારે નથી જોઈતો. યશોદાજી કે આ લાલો તમારો જ છે, જેટલી ગોપીઓ આવી બધી રમાડી ગઈ, હજી મને રમાડવાય નથી મળ્યો. અને એમ ગોપીઓ લાલાને રમાડીને આનંદ લીધો છે. એક વખત ભગવાનનો આનંદ ચાખી ગયા ને, પછી બીજા આનંદની જરૂર હોતી નથી. એક વખત ભગવાનનો આનંદ મળીએ, આપણે પૂરો અનુભવ નથી થયો, પાછી વૃત્તિ વાળીને એમના દર્શન કર્યા નથી, એટલે એટલી બધી વૃત્તિ આપણે ચોંટતી નથી. પણ જેને આનંદ મળે છે એ પછી મુકતા નથી. એટલે આખા એ ગોકુળમાં આનંદ આનંદ છવાઈ ગયો છે ભગવાનના આવવાથી. પણ કંસને આનંદ નથી, એને પોતાનો કાળ દેખાય છે. પોતાના મંત્રીઓની મીટિંગ બોલાવી, યોગ માયાની વાત કરી કે યોગ માયાએ કહ્યું હતું કે તમારો આત્મો ક્યાંક જન્મી ચૂક્યો છે, હવે આપણે શું કરશું? એના મંત્રીઓ એના જ જેવા આસુરી બુદ્ધિવાળા હતા. અને જેને મંત્રી આસુરી બુદ્ધિવાળા હોય એની સલાહ પણ કેવી હોય? આસુરી સલાહ હોય. એટલે મંત્રીઓ ભેગા મળીને આ કંસને સલાહ આપી કે કામ કરો, તમારો શત્રુ જન્મી ચૂક્યો છે ને, કેટલા દિવસ થયા છે? કે 10 દિવસ થયા. તો કે 10 દિવસમાં જે બાળકો જે ગામડામાં કે નગરમાં 10 દિવસની અંદર જે બાળકો જન્મ્યા હોય બધાને મારી નાખો, એમાં તમારો શત્રુ આવી જશે. શું સલાહ આપી? 10 દિવસમાં અંદર જેટલા બાળકો જન્મેલ બધાને મારી નાખો. અને કંસને વાત ઉતરી ગઈ પાછી, અને એ તો આજ્ઞા દઈ દીધી કે જાઓ, કે પણ યુક્તિથી મારવા પડશે. હો, જો વિરોધ થશે આંદોલન થશે તો પોચી નહીં વળાય. એટલે કોને તૈયાર કરી? પૂતનાને તૈયાર કરી છે, બાળકોને મારવા માટે પૂતનાને તૈયાર કરી. કંસેન પ્રહિતા ગોરા પૂતના બાલ ઘાતિની શિશુંશ્ચાર નિઘ્નંતી પૂર ગ્રામ વ્રજાદિષુ. પૂતના રાક્ષસી છે, ઈચ્છા પ્રમાણે રૂપ બદલી શકે,
એટલે સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરીને ગામોગામ ફરવા જાય, પોતાના રૂપમાં મોહિત કરી અને નાના નાના બાળકોને મારતી હતી. પૂતના, પૂત એટલે પવિત્ર, ના એટલે નહીં, જેનું શરીર અને મન બંને પવિત્ર નથી એને કહેવાય પૂતના. જેના કપડાં સારા પણ કાળજું બગડેલું છે એ કોણ છે? પૂતના છે. બારેથી પહેરવેશ સારો હોય પણ અંદર કપટ પડ્યું હોય. જેનું તન સારું મન બગડેલું, બહારથી પ્રેમ દેખાડે ને અંદરથી વૈર ઉભરાતો હોય, મુખમાં મીઠાશ ને મનમાં કડવાશ, પ્રત્યક્ષમાં વખાણ કરે ને પરોક્ષમાં નિંદા કરે, આ બધા પૂતનાના લક્ષણો છે. પૂતના બારે ક્યાંય આપણે ગોતવા જવાની નથી, એ તો હજારો વર્ષ પહેલાં થઈ ગઈ, એ ઘટના બની ગઈ, એ આ શાસ્ત્રમાં લખાણું તો ખાલી ગાવાને માટે નથી લખાણું, એમાંથી આપણને કંઈક જીવનમાં શીખવાનું છે. આ દરેક શાસ્ત્રોના જે પાત્રો છે એ પાત્રમાં એક એક ખાસિયત છે, કાં એમાં એવો ગુણ છે ને કાં એમાં એવો એક દોષ છે, એ દોષ ઓળખાવાને માટે આ કથા છે. આજે હજારો વર્ષ પછી આપણે એને કથા સાંભળીએ છીએ શેના માટે? એ દોષ ઓળખાવાને માટે. એવી પૂતના જેવા દોષો આપણા હૃદયમાં બેઠા નથી ને એ આપણે જોવાનું છે. સુખદેવજી મહારાજ કહે છે, હે પરીક્ષિત, ન યત્ર શ્રાવણાદિની રક્ષોજ્ઞાની સ્વકર્મસુ કુર્વંતી સાત્વતામ ભર્તુર યાતુ ધાન્યસ્ય તત્રહી. જ્યાં ભગવાનના ગુણો અને ચરિત્રોનું જ્ઞાન થતું હોય, જ્યાં ભગવાનના ચરિત્રો શ્રાવણ કરવા મળતા હોય, ત્યાં આસુરી તત્વોનું બળ ચાલે નહીં, તો આ પૂતના ગોકુળમાં પ્રવેશ કેમ કરી? જ્યાં ભગવાનનું બળ હોય, જ્યાં ભગવાનની કથા થતી હોય, ત્યાં કોઈ આસુરી તત્વોનું કામ નથી, એમાં એનું બળ ચાલે નહીં, અસરે ન થાય. પણ આ ભગવાનની લીલા છે, ભગવાનની મરજી છે. એટલે પૂતના ગોકુળમાં આવી સુંદર રૂપ ધારણ કર્યું, બધા ગોવાળો એમાં મોહિત થઈ ગયા. મોહિત થયા એટલે વિવેક જતો રહ્યો. આ નવી વ્યક્તિ આપણા ગામમાં આવી છે, કોઈએ પૂછાય ન કરી, કોઈએ રોકી નહીં, તમે કોણ છો? અને એ પૂતના સિદ્ધિ ગઈ છે નંદજીને ઘેર. યશોદાજી હાજર હતા, યશોદાજીએ જોયું ને એ પણ જોઈને મોહિત થઈ ગયા. કહ્યું કે મને પણ તમારા લાલાને રમાડવા આપો. એટલે યશોદાજીએ લાલાને રમાડવા માટે આપ્યા છે. માં યશોદા પોતે કામમાં લાગી ગયા અને પૂતના સ્તનમાં ઝેર ચોપડીને આવી હતી. એનો ઈરાદો એ હતો કે એ સ્તનપાન કરાવું અને એ બાને લાલાના પેટમાં ઝેર જાય અને મૃત્યુ પામે. કાતિલ ઝેર. સ્તનપાન કરવા લાગ્યા છે, લાલાએ વિચાર કર્યો છે કે ભાવ તો મારવાનો છે પણ લખણ માન બતાવે છે, પણ નહીં, કાંઈ વાંધો નહીં. અને ભગવાને શું કર્યું? ધીરે ધીરે દૂધની સાથે ભગવાનને ઝેર તો અસર કરે નહીં અને પ્રાણ ખેંચવા માંડ્યા છે. જેવા પ્રાણ ખેંચવા માંડ્યા ને પૂતના રાડું પાડવા માંડી, મુંચ મુંચ, મને છોડ, મને છોડ. કે લાલો વિચાર કરે છે કે હજી પેટ ભરીને દૂધે નથી પીધું, કે અને એક વખત હું પીવા માંડું પછી કોઈને મૂકતો નથી, મને છોડતા આવડતું નથી, માં યશોદાએ મને છોડતા શીખવાડ્યું નથી. અને પ્રાણ ખેંચ્યા એ પૂતનાથી સહન ન થયા એટલે પોતાની મૂળ સ્વરૂપમાં રાક્ષસી સ્વરૂપમાં આવી છે. અને એમ કહેવાય કે છ ગાઉ જેટલી મોટી થઈ, કેટલી? છ ગાઉ જેટલું શરીર ધારણ કર્યું. પછી ભગવાને પ્રાણ ચૂસી લીધા અને આકાશ માર્ગી ચડી અને જંગલમાં જઈને પડી છે. છ ગાઉમાં જેટલા વૃક્ષો હતા બધાને ભાંગી નાખ્યા. પૂતનાનું પ્રાણ પંખેર ઉડી ગયું, ભગવાને એને મોક્ષ આપ્યો છે.
દેવતાઓ જય જયકાર કરે છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. લાલો પૂતનાના શરીર ઉપર રમે છે. બધાએ ગોવારો દોડતા દોડતા ગયા, તેડી લીધા. યશોદાજી પણ ગયા, માથે ઘાત ટળી એટલે યશોદાજીએ ગાયનું પૂછડું માથે ફેરાવ્યું છે. ગૌમૂત્રથી અને ગાયના છાણથી ભગવાનને સ્નાન કરાવેલું છે, ભગવાનનું સુરક્ષા કવચ કરેલું છે. નંદજી ગોકુળ પહોંચ્યા છે, પોતાના શરીરને જોઈને વિસ્મય પામ્યા. આટલું મોટું શરીર હવે એનું વિધિ શું કરવો? એટલે કટકા કરીને એમનો અગ્નિસંસ્કાર કરેલો છે અને એમાંથી ચંદન જેવી સુગંધ નીકળી છે. હો, બધા એ લોકો વિસ્મય પામી ગયા. એક રાક્ષસીનું શરીર બાળીને અને ચંદન જેવી સુગંધ, આ બધું શા માટે? સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત રાજા, આ પૂતના બીજું કોઈ નહોતું પણ કોણ હતું? બલિરાજાની કન્યા રત્નમાલા હતી. જ્યારે ભગવાન વામન સ્વરૂપ ધારણ કર્યું, બલિરાજા પાસે ગયા ત્યારે આવું જ સુંદર રૂપ હતું અને રત્નમાલાના મનમાં એવો ભાવ થયો કે આવો દીકરો મને હોય તો હું એને સ્તનપાન કરાવું. પણ પછી જ્યારે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું, એમના પિતા બલિરાજા પાસે બધું છીનવી લીધું, ત્યારે એ જ રત્નમાલાને એવો ઘાટ થયો, આને તો સ્તનમાં ઝેર ચોપડીને મારી નાખવા જેવો છે. એની ભગવાને એનો ભાવ પૂરો કર્યો છે. હો, અને યશોદા મૈયા જેવું જ એનું કલ્યાણ કરેલું છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે ય એતત પૂતના મોક્ષમ કૃષ્ણશ્ચાર્ભક મદ્ભુતમ શૃણુયાત શ્રદ્ધયા મર્ત્યો ગોવિંદે લભતે રતિમ. જે મનુષ્ય આ પૂતનાના મોક્ષરૂપી જે કથા છે એ શ્રદ્ધાથી સાંભળશે, શ્રદ્ધાથી કરશે, તેને ભગવાનમાં અત્યંત પ્રીતિ થશે. એ આ કથાનું ફળ છે. ત્યારબાદ સુખદેવજી મહારાજ કહે છે કે ભગવાન પડખું ફેરવતા શીખ્યા છે, એને કહેવાય અંગ પરિવર્તન. એટલે એમનો આખોય વિધિ કરેલો છે, એના સંસ્કાર કરેલા છે. નંદજીએ એનો ઉત્સવ કર્યો, એમાં બાલકૃષ્ણલાલનો અભિષેક કર્યો. એ જ દિવસે ભગવાનના જન્મનું નક્ષત્ર હતું એટલે જન્મોત્સવ પણ ઉજવેલો છે. ભૂદેવો હતા એ મંત્રો દ્વારા સ્વસ્તિ વાચન કરેલું છે. બ્રાહ્મણોને દાન આપ્યા. આ બધું વિધિ ચાલી રહ્યો હતો એ સમયે ભગવાનની આંખમાં નિંદ્રા ઘેરાણી, એટલે યશોદાજીએ એક ગાડા નીચે એમને સોડાવી દીધા અને પોતે પોતાના કામમાં લાગી ગયા. થોડી વાર થઈ લાલાને ભૂખ લાગી એટલે મંડ્યા રડવા, પણ યશોદાજી મહેમાનગીરીમાં વ્યસ્ત હતા, કારણ કે ઉત્સવ હતો ને એટલે ધ્યાન આપ્યું નહીં. એટલે લાલાને રીસ ચડી, એ જ સમય શક્તાસુર આવ્યો છે. કંસે મોકલેલું અસુર, એને વિચાર કર્યો કે હું ગાડાને ભાંગી નાખું તો ગાડા નીચે સૂતેલો શત્રુ પણ મરી જાય. એટલે જ્યાં ગાડા ઉપર ચડવા ગયો છે ત્યાં ભગવાને પોતાના ચરણના પ્રહારથી એવો ગાડાને લાત મારી કે ગાડા શીખે. એ અસુર હતો એ આકાશમાં ઉડ્યો ને નીચે પડ્યો, એની માથે ગાડું પડ્યું ને ત્યાં ને ત્યાં એના રામ રમી ગયા. ભગવાને એનું પણ કલ્યાણ કર્યું છે. દેવતાએ બધાએ જય જયકાર કર્યો છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. કંસે વિચાર કર્યો, જેટલાને મૂકું છું એ કોઈ પાછા નથી આવતા, જાય ક્યાં છે? આ બાજુ ભગવાન વિચાર કરે કે મામા નવા નવા રમકડા મૂકે છે, આ દુનિયા ભગવાનને માટે રમકડું જ છે નથી. એકદા આરોહ મારૂઢમ લાલયંતી સુતમ સતી ઘરી માણમ શિશોર વોઢુમ ન સેહે ગિરિકૂટવત. માં લાલાને લઈ અને સ્તનપાન કરાવે છે. એ જ વખતે
કંસ મામાએ તૃણાવ્રતને મોકલ્યો છે મારવા માટે. ભગવાનને ખબર પડી, એણે વિચાર કર્યો કે હું માના ખોળામાં બેસીશ તો માને પણ ઉપાધિ થશે, એટલે પોતાનું વજન વધાર્યો. યશોદાજીથી વજન સહન ન થયું એટલે એણે મૂકી દીધા પૃથ્વી ઉપર ને પોતે ઘરમાં કામ કરવા માંડી ગયા. એ જ વખતે તૃણાવ્રત વંટોડિયા રૂપે આવ્યો હશે. આખા એ ગામમાં ધૂળ અને કાકરીની ડમરીઓ ઉડવા લાગી, અંધારું અંધારું થઈ ગયું. અને એની વચ્ચે એ તૃણાવ્રત્યે બાલકૃષ્ણલાલને આકાશમાં ઉપાડી લીધા. આ મૈયાએ જોયું, એને મૂર્છા આવી જ ગઈ. ગોવાળોને ખબર પડી, એ પણ દોડતા ગયા. તૃણાવ્રતને એમ કે હું આને જીવતે જીવતો કંસ પાસે લઈ જાઉં, પણ ભગવાને વિચાર કર્યો કે આપણે ગોકુળમાંથી બહાર જવું નથી. એણે પોતાનો વજન વધાર્યો, એ તૃણાવર્તી સહન ન થયો. એટલે તૃણાવર્તી વિચાર કર્યો કે હવે આને ઉપરથી આકાશમાંથી નીચે પડતો મૂકું તો મરી જાય, તો ભગવાને એને ગળું ચાલી લીધું. એ મૂકવા જાય તો ભગવાન એને ન મૂકે. અને એટલો વજન વધાર્યો કે ત્યાં ઉપરથી પડ્યો અને શિલા ઉપર પડ્યો, પડતાની સાથે પ્રાણ પંખેર ઉડી ગયું. ભગવાને એનો પણ મોક્ષ કરેલો છે. અને દેવતાઓએ પુષ્પોની વૃષ્ટિ કરી, જય જયકાર કર્યો છે. બોલો, કૃષ્ણ કનૈયા લાલ કી જય. આમ એક પછી એક અસુરોનું ભગવાન ઉદ્ધાર કરે છે. ગર્ગ પુરોહિતો રાજન યદુનામ સમૂહ સુમહાતપાહા વ્રજમ જગાન નંદસ્ય વસુદેવ પ્રચોદિતઃ. સુખદેવજી મહારાજ કહે છે, હે પરીક્ષિત રાજા, એક દિવસ યદુકુળના પુરોહિત ગર્ગાચાર્ય ગોકુળમાં આવ્યા છે. નંદ બાબાએ એમનું સ્વાગત કર્યું છે, પૂજન કર્યું છે, પ્રાર્થના કરી છે કે આપ જેવા મહાત્મા અમારે ઘેર આવ્યા છે તો આપની અમે શું સેવા કરીએ. અમારા મોટો ભાગ્ય કે તમારા જેવા મહાપુરુષો અમારા ઘરે પધાર્યા છે. નંદજી કહે છે કે હે આચાર્ય, અમારે બે પુત્રો છે, એમના નામકરણ સંસ્કાર કરવાના છે. તમે પધાર્યા છો તો તમે જ નામકરણ સંસ્કાર કરી આપો. ગર્ગાચાર્ય કહ્યું કે જુઓ નંદજી, હું યદુવંશનો પુરોહિત છું અને તમારા દીકરાના નામકરણ સંસ્કાર કરીશ, અને એ વાત કંસને ખબર પડશે તો એ એમ માનશે કે આ તો વસુદેવના દીકરા છે, માટે આપણે એકાંતમાં આ બધો વિધિ પતાવી દઈએ. એટલે એકાંતમાં બધો વિધિ કરવા માંડ્યા છે. આખા ગામમાં કોઈને ખબર નથી, બસ પરિવારજનો છે. અને ગર્ગાચાર્ય નામકરણ સંસ્કાર કરે છે. પહેલા મોટા પુત્રનું નામકરણ કર્યું છે. કોણ હતા એ? બલરામજી. અયમ હે રોહિણી પુત્રો રમયન સુરદો ગુણૈહિ આખ્યાશ્યતે રામ ઇતિ બાલાધિક્યાત બલમ વિદુહ. આ રોહિણી પુત્ર એ ગુણોથી બધાએ સંબંધીઓને રમાડશે, એટલે કે આનંદ આપશે, એટલે એનું નામ રામ પાડો. અને બળમાં બધાએથી અધિક હશે, એટલે બંને નામ ભેગા કરીને બલભદ્ર બલરામથી એ નામથી પણ ઓળખાશે. અને વિખૂટા પડેલા યાદવોને ભેગા કરશે, આકર્ષણ કરશે, એટલે એ સંકર્ષણ નામથી પણ ઓળખાશે. આસન વર્ણાશ્રયો યસ્ય ગૃહતો નુયુગમ તનુઃ શુક્લો રક્તસ્તથા પીત ઇદાનિમ કૃષ્ણ તામ ગતઃ. અને આ શ્યામળો શ્યામળો જે તમારો દીકરો છે, હા શ્યામ કલરનો છે ને, એ પ્રત્યેક યુગમાં અવતાર ધારણ કરે છે. આગલા યુગોમાં શ્વેત રક્ત અને પિત્ત વર્ણના રૂપમાં જન્મ ધારણ કર્યો હતો. અને આ યુગમાં કયું વર્ણ છે? કૃષ્ણ વર્ણ. શ્યામ એટલે કૃષ્ણ વર્ણ છે, એટલે એ કૃષ્ણ નામથી ઓળખાશે. પ્રાગ અયમ વસુદેવસ્ય ક્વચિત જાતઃ. ક્યારેક એ વસુદેવના ઘરે જન્મ ધારણ કરેલો, એમને કીધું આ જન્મે. ક્યારેક વસુદેવને ત્યાં જન્મ ધારણ કરેલો એટલે એને વાસુદેવ તરીકે પણ કહેવાશે. બાકી તમારા પુત્રના ગુણ અને કર્મને અનુસારે તો અનેક નામો છે, બધા નામોને હું જાણતો
નથી હરિ તારા નામ છે હજાર કયા નામે લખવી કંકોતરી રોજ રોજ બદલે મો કામ કયા ઠામે લખવી કંકોતરી આ ભગવાન હજારો નામ છે અને એ ક્યારે ક્યાં પ્રગટ થાય કાંઈ ગેરંટી ન હોય એ હમણાં ક્યાંક કોઈકને આનંદ આપતા હશે કોઈકને દર્શન આપતા હશે એ આપણે ખબર આપણે એમ થાય કે 200-250 વર્ષ પહેલાં ભગવાન પ્રાગટ્ય થઈ ગયા હવે નથી એવું નથી હો ગમે ત્યારે ભગવાન પ્રગટ થાય પોતાના ભક્તોના મનોરથોને પૂર્ણ કરે છે નામકરણ સંસ્કાર થયું એટલે યશોદાજી ગર્ગાચાર્યને કહે છે કે હે મુનિવર તમે અમારા ઘરે પધાર્યા અમારું ઘર પાવન કર્યું હવે ઠાકોરજીને થાળ કરીને પછી જાજુ ગર્ગાચાર્ય કે દેવી હું સ્વયં પાકી છું હું કોઈનું રાંધેલું ખાતું નથી હું જાતે પકાવું છું જાતે ભગવાનને થાળ કરું છું અને પછી જમું છું યશોદાજી કાંઈ વાંધો નહીં તમને જગ્યા આપીએ તમે જાતે રસોઈ પકાવો અમે કાચું સીધું આપીએ એટલે જગ્યા આપી ગર્ગાચાર્ય તો સ્નાન કરી પવિત્ર શુદ્ધ થઈ અને ભગવાનનો થાળ કરે છે મનમાં એક જ ભાવ છે બસ હું શું બનાવું છું ઠાકોરજીનો થાળ બનાવું છું આવા ભાવથી બનેલો થાળ ઠાકોરજી આરોગ્યો અને પવિત્ર થઈ ગર્ગાચાર્ય પૂરી ખીરની રસોઈ કરી પોતાની પાસે નારાયણ ભગવાનની મૂર્તિ હતી એ મૂર્તિને પધરાવી અને આ થાળ એને જમાડે છે માનસી આંખી મીચીને માનસી પૂજા કરવા માંડ્યા અને ભગવાનની પ્રાર્થના કર્યા માંડ્યા કે હે પ્રભુ હું તમારા માટે સરસ મજાનો થાળ બનાવ્યો છે એ થાળ આરોગવા માટે તમે પધારો અને માનસી પૂજા કરતાં કરતાં 15-20 મિનિટ થઈ અને સતત પ્રાર્થના કરે હે પ્રભુ તમારા માટે એ સરસ મજાનું દહીં બનાવ્યું છે સરસ મજાની ખીર બનાવી સરસ મજાની પૂરી બનાવી છે પારણીયામાં લાલો સૂતો સૂતો વિચાર કરે કે હું પ્રત્યક્ષ બેઠો છું અને મને થાળ જમવા માટે બોલાવતા હોય આટલા ભાવથી બોલાવતું મારે તો જવું જોઈએ ને એટલે પારણીયામાંથી ઉતરી અને ગોઠણ ભેર જ્યાં થાળ કર્યું તો ત્યાં ગયા અને ખીરનો કટોરો ઉપાડ્યો માંડ્યા પીવા હવે નાનું એવું મુખ હજી ગોઠણ હોય ગોઠણે ચાલતા હોય બાળક કેવો હોય અડધું રે ઢોરાતું જાય અડધું મોંમાં ચાલ્યું જાય અને જ્યાં પીવે છે ત્યાં તો ગર્ગાચાર્યની માનસી પૂજા પૂરી થઈ એણે આંખ ઉગાડીને રાડ પાડી કે જશોદા દોડજે કે તારો લાલો બધું અભડાઈ નાખ્યું કારણ કે કોણ હતા તે દીના જમનમાં આ બધા વર્ણભેદના આકરા નિયમો હતા ને એટલે ગર્ગાચાર્ય કે તમારા લાલાએ મારું બધું અભડાઈ નાખ્યું ને જશોદા મૈયાજી દોડતા દોડતા આવ્યા લાલાને ઠપકો આપ્યો ગર્ગાચાર્યને માફી માગી કે નાનો બાળક છે માફ કરી દો હવે તમે ફરી વાર રસોઈ કરો વળી પાછા નાવા ગયા શુદ્ધ થયા બધું ચોખ્ખો કર્યો ને વળી પાછો રસોઈ કરી અને રસોઈ કરીને ઠાકોરજીને થાળ જમાડે છે આંખી મીચીને વળી પાછા માંડ્યા થાળ જમાડવા અને પ્રાર્થના કરવા માંડ્યા કે હે પ્રભુ તમે જમવા પધારો લાલો ગોળ્યા મૂતું તો હું વિચાર કરે કે જવું તો અભડાઈ નાખે ન જવું તો એનો ભાવ પૂરો ન થતો વળી પાછા ઉતર્યા અને ગોઠણ ભેર ચાલીને ખીરનો કટોરો ઉપાડ્યો અને માંડ્યા પીવા ત્યાં ગર્ગાચાર્ય આંખી ખોલી અને વળી રાડ પડી ગઈ યશોદા દોડ જગે વળી પાછો મારો થાળ અભડાઈ નાખ્યો એટલે યશોદાજીનો પીતો ગયો માંડ્યા ઠપકો દેવા ત્યાં ભગવાને વાચા બોલ્યા છે મારો વાંક નથી બોલાવે એટલે જાઉં છું કે શું કહે છે મને બોલાવે છે એટલે જાઉં છું ગર્ગાચાર્ય કે તને ક્યાં બોલાવું છું હું તો એ વૈકુંઠમાં બેઠેલા નારાયણને બોલાવું છું કે લાલો કે નારાયણથી હું જ છું કે અમે એક જ છીએ એક જ ક્યાં છો યશોદાજી કે એ નારાયણનો ચાર હાથ કે તને બે હાથ કે લાલો કે તું ચાર હાથ વાળું થઉં યશોદાજી વિચાર કરો કે આનો કઈ ભરોસો નહીં તું બે હાથ વાળો બરાબર ચાર હાથ વાળું થાયશ તો કન્યા ક્યાંથી ગોતવા જાવી કે અને ચાર હાથ અને દેવાય નહીં
પછી ભગવાને ગર્ગાચાર્યને દિવ્ય દર્શન આપ્યા છો અને નિશ્ચય કરાવ્યો કે આ કૃષ્ણ બીજું કોઈ નહીં, પણ હું જેની ઉપાસના કરું છું એ વૈકુંઠ નારાયણ ભગવાન પોતે જ છે. જસોદાજીને ખબર નથી હો હજી. હવે ગર્ગાચાર્ય એવો પ્રણ લીધો કે હવે મને લાલો જમાડે તો જમું, અને એ લાલો કોળિયા લઈને ગર્ગાચાર્યને જમાડવા માંડ્યા. જસોદાજી જોઈ રહ્યા, જેનો સ્પર્શ થવાથી જેની રસોઈ થાળ અભડાઈ જતા હતા એ જ હવે પાછા કોળીએ કોળીએ એના હાથથી જમે છે. પણ જસોદાજીને ખ્યાલ નથી કે આ તો નિશ્ચય થઈ ગયો, સાક્ષાત આ ભગવાન છે. આવી રીતે ગર્ગાચાર્યને નિશ્ચય કરાવ્યો. પછી ગર્ગાચાર્ય પોતાના આશ્રમમાં ચાલ્યા ગયા છે. સમય ચાલ્યો જાય છે. બાલકૃષ્ણલાલ ગોઠણભેર ચાલતા શીખ્યા છે. ઘૂઘરીના અવાજથી બધા એને આનંદ પમાણે છે. કોઈ અજાણી વ્યક્તિને જોવે તો દોડીને માના ખોળામાં સંતાઈ જાય છે. આમ કરતા કરતા ચાલતા શીખ્યા છે. નાના નાના વાછડા હોય એને પૂંછડું પકડે, વાછડું દોડે તો એ પૂંછડા ભેગા પાછા પોતે ઢેળાતા જાય, વળી પાછા યશોદાજી દોડે અને એને પાછા તેડી લે. આવી દિવ્ય લીલાઓ ભગવાન ગોકુળમાં કરે છે. અતિ ચંચળ સ્વભાવને ધારણ કર્યો છે. ભગવાનને માખણ બહુ ભાવ્યો. કૃષ્ણ કનૈયાને માખણ બહુ ભાવે એટલે ગોપીઓ એને માખણ ખવડાવે તો ખરી, પણ માખણ ખવડાવીને નૃત્ય કરાવે, નાચાવે. પણ એ ગોપીઓનો ભાવ જોઈ અને ભગવાન નાચે, પિંડો આગળ ધરીને ભગવાન નાચવા માંડ્યો. એ માખણનો ભગવાન ભૂખ્યા નથી. કેના ભૂખ્યા છે? આ ગોપીઓના ભાવના ભૂખ્યા છે. બાકી તો પદાર્થ તો પોતાના ઘરે કેટલાય પડે. 9 લાખ ગાયો દૂધતી તેઓ, એ 9 લાખ ગાયોનું દૂધ દહીં માખણ ક્યાં જાય? છતાંય પણ દોડી દોડી અને ગોપીઓના ઘરે માખણ જમવા જતા, એ ગોપીઓનો ભાવ હતો. એ ગોપીઓનું મન માખણ જેવું નિર્મળ હતું એટલે ભગવાન એમના ઘેરે જઈ અને એમને આનંદ આપતા. ભગવાને વિચાર કર્યો કે હવે ખાલી એમ જઈને જમી આવી એમાં મજા ના આવે, થોડીક લીલાઓ કરી તો ઠીક પડે. એટલે ભગવાન હવે થોડાક મોટા થયા એટલે પોતાનું મિત્ર મંડળ ભેગું થયું, આખું ગલીઓમાં રમવા જાય. એક દિવસ લાલાએ પોતાના મિત્રોને બોલાવ્યા, વાત કરી, આપણા ગામની ગાયો આપણે એનું પાલન પોષણ કરીએ, એ આપણને દૂધ આપે ને એ દૂધ એ માખણ આ ગોપીઓ બધી ભેગી થઈને મથુરામાં વેચી આવે, આપણે ખાવા આપતી નથી, મથુરામાં વેચી આવે. મથુરાના માણસો પહેલવાન થઈને પાછા આપણે જ હેરણ કરે કે હવે આપણે કાયદો કરો કે માખણ બારે જવું જોઈએ નહીં. અને આખી ટીમ બનાવી, મંડળી બનાવી, હો હવે બધા એની માખણ આપણે ચોરી લેવા, આપણે ખાવા. અને આખી મિત્રોની મંડળી બની, એના પ્રમુખ ભગવાન પોતે થયા. ભગવાને કહ્યું કે હવે આપણે ક્યાંથી શરૂઆત કરશું? બાળકો કે શરૂઆત પોતાના ઘરેથી થવી જોઈએ, તમારા ઘરેથી ચાલુ કરીએ આપણે. લાલો કે કાંઈ વાંધો નહીં, ચાલો આવતીકાલે બધા વહેલા આવી જાજો. અને બીજે દિવસનો સવાર થયો, બધા બાળકો વહેલા વહેલા જાગી ગયા. લાલો પોતે વહેલો જાગી તૈયાર થઈને કપડાં પહેરીને તૈયાર થઈ ગયા. યશોદાજી કે કોઈ દિવસ નહીં ને આજે આટલો વહેલો કેમ જાગી ગયો? તો કાંઈ નહીં, મારા બાળ મિત્રો બધા આવી ગયા હો વહેલા જાગીને. માં બીજા કામમાં વળગ્યા છે. આ બાજુ પોતાના બાળ મિત્રોને ઘરમાં બોલાવ્યા. માખણની કોઠીઓ ભરેલી હતી. બાળકોને કીધું આવી જાઓ કે, અને એ ચોરી છુપે બધા બાળકો રૂમમાં ઘરી ગયા અને કોઠી ઉગાડી. ભગવાને કીધું જો મંડો જમો આવે કે, અને આ તો
ગોપ બાળકો સંસ્કારી. એટલે બાળકોએ મિત્રને કીધું, જો કે અમારી મા એમ કીધું કે કૃષ્ણને પહેલાં જમાડીને પછી જમવું, એટલે પહેલો તું જમ. એટલે જ્યાં માખણનો પિંડો લઈ અને ભગવાન જમવા જાય છે ત્યાં યશોદાજી આવ્યા. ને યશોદાજીને જોઈને બધાએ બાળકો ત્યાંથી ભાગ્યા છે. યશોદાજીએ પૂછા કર્યું, લાલા શું કરવા આવ્યો છે, હવે શું કહેવું? એટલે બાનું બતાવ્યું છે, જુઓ માં, તમે મને કડક બહુ ટાઈટ પહેરાવ્યા છે, એની બળતરા થાય રીખે. મારા મિત્રોને પૂછા કરી કે આને શું કરવું જોઈએ, તો કે પાણીમાં હાથ બોરવાથી ઠંડક વળે, હું પાણીમાં હાથ બોર્યો તોય ઠંડક વળી નહીં. એમાં શ્રીદામાએ મને કીધું કે માખણ બહુ ટાઢું આવે, કે એમાં હાથ બોરીએ તો ઠંડક વળે, એટલે હાથ બોરો આવ્યો. હું કે યશોદાજી બહુ ભોળા હતા, લાલાની વાતમાં આવી ગયા, એને સાચું માની લીધું, એટલે જવા દીધા. વળી બારે રમવા માટે પોતાના મિત્રો ભેગા થયા કે હવે શું કરવું, મા યશોદા બહુ ચાલાક છે, એ આપણે માખણ ચોરવા દેશે નહીં, એટલે બીજો કાંઈક આપણે ઉપાય બતાવીએ. કે બાળકો કે હવે શું કરશું, કે બાળકો કે જ્યાં સુધી તારા ઘરનું માખણ ખાઈએ નહીં ત્યાં સુધી બીજા ઘરનો પ્રારંભ ન થાય. કે લાલો કે માખણના બદલે પેંડા ખરાવું તો પેંડા ચાલશે, કાંઈ વાંધો નહીં, પણ તું કાંઈક ખરાવ તારા ઘરનો, કે તો કાલે આવી જાજો, કે કાલે આપણે પેંડાનો પ્રોગ્રામ રાખીએ. લાલાએ વિચાર કર્યો કે માખણના વાંધા છે, પેંડા ક્યાંથી લેવા. પછી એ જ ગામમાં એક માધવી નામની ગોપી હતી, એને પોતાની વીંટીનું બહુ અભિમાન, કિંમતી વીંટી હતી. ભગવાનને વિચાર કર્યો કે આપણે એનું અભિમાન જ દૂર થાય અને મિત્રોને પેંડાએ મળે, આ બે કામ કરવાના છે. એટલે સવારે છાનામાના એ માધવીના ઘરે ગયા છે. અંધારું પડ્યું છે તે દીનો સમય, અત્યારના કોઈ લાઇટ નહોતી, નાના નાના દીવડાઓ બરતા હોય ને એમાં કામ થતો હોય. એ માધવી નામની ગોપી નાનો એવો દીવો કરી અને રસોઈ કરે છે. રસોઈ કરે એટલે લોટ ભરાઈ ન જાય, એટલે પોતાની આંગળીની વીંટી હતી એ વીંટી એક ડાબલીમાં પૂરી એને ગોખમાં મૂકી અને મંડ્યા છે રસોઈ કરવા. લાલો ચૂપકે ચૂપકે જઈ અને ડાબલી લીધી, ખોલી અને અંદરથી વીંટી કાઢી, ત્યાં જોયું કે દિવાલમાં વીંછી ચડેરો, એ વીંછીને ડાબલીમાં પૂરી નાખ્યો, વીંટી લઈને ભાગી ગયા અને પોતાના મિત્રો પાસે ગયા અને બધાએ ભેગા થઈને ગયા કંડોઈની દુકાને. હવે અમને પેંડા આપો, કે કંડોઈ વીંટી જોઈને હવે આને આ ચરિત્ર આપણામાં ઘનશ્યામ મહારાજે કરેલું. અયોધ્યામાં ભરપૂર પેંડા ખાધા. બાળકો કે સરસ બહુ મીઠા પેંડા હે. લાલો કે હમણાં જમી લો, પછી ઓલી માધવી આવશે ત્યારે કેટલા મીઠા પડી આવશે, મફતનું મળે રૂતી. બાળકો તો ભર પેટ પેંડા જમ્યા છે. માધવી રસોઈ પૂરી કરી હાથ ધોઈને જ્યાં ડબલી ખોલી, અંધારું હતું અને ઓલો તો કાકો અંદર મૂંઝાઈને બેઠો હતો, કે મને પૂરી કોર નાખ્યો. અને જેવી ડાબલી ખોલીને એટલે આંગળીમાં માર્યો ટચકો અને રાડ નીકળી ગઈ. એમના સાસુ દોડતા આવ્યા કે શું થયું, કે તો કે વીંછી કરડ્યો, કે ક્યાં હતો, કે ડાબલીમાં હતો, કે ડાબલીમાં કેમ આવ્યો, કે ડાબલીમાં વીંટી હતી, વીંટી ન મળીને વીંછડી વીંછી અંદર પડ્યો હતો, કે નક્કી ઓલા લાલાનું કામ છે, એણે વીંટી કાઢી ગયો અને વીંછી પૂરી ગયો છે. અને દોડતા દોડતા આવ્યા છે યશોદા મૈયાની પાસે, કે અને એનાથી મોર લાલો ઘરે પહોંચી ગયા. માને કહ્યું, મામા ઓલી માધવી નામની ગોપી નથી, કે હા ઈ મને મારવા દોડે છે, ગાંડી થઈ ગઈ, કે તો કે શું થયું, તો કે એની વીંટી ચોરાઈ ગઈ અને બધાને જેને પકડે એને કહેતી કે વીંટી તું ચોરી, તું ચોરી, કે ને એ ગાંડી થઈ ગઈ છે, કે મને મારવા દોડીએ. યશોદા મૈયા કે એક કામ કર, તું ઘરમાં હાલો ગયા, કે અહીંયા આવે તો વાત ખરી વાત કર. અને એ ગોપી આવી છે મૈયાને રાવ કરવા માટે. બ્રહ્માનંદ સ્વામીએ આખું ચરિત્ર લખ્યું છે. સુન મહત જશોદા ગોરી,
तेरे लाल अंगूठे चोरी, सुन मात जशोदा घोरी, करत रसोई अपने घर में, काढ़ी धरी एक ठोरी, सुन मात जशोदा घोरी। माधवी आवी यशोदा मैया ने राव करे छे कि हे यशोदा, तारा लालाए मारी अंगूठी चोरी। रसोई करता करता मैं एक डाबली में पूरी थी वीटी लई गयो, अंगूठी लई गयो छे। त्यां तो लालो घरमांथी आव्या, यशोदाए कह्युं लाला शुं कहेशे सांभळ तो। लालो के हूँ अंगूठी नथी चोरी हो, मने खबर नथी अंगूठी खवाय कि पहेराय, ए केवी आवे। के यशोदाजी माधवी ने कि जो आने ये खबर नथी अंगूठी केवी आवे, के माटे तारी अंगूठी बीजा कोई के चोरी हशे के नहीं, तारो लालो ज चोरी छे। आखा गाम में चोर एक ज छे, कोण? तारो लालो, बीजा कोई चोर ए नहीं, के तारो लालाए चोरी है। लालो के माँ ये खोटू बोले छू, एनो विश्वास न करजे। के लालाए विचार कर्यो कि हवे आमां बहु विवाद करवा जेवो छे नहीं, अने एवो मेथी पाक चखाड़ू के बीजे फगर बीजी वार माँ पासे राव लईने आवे ज नहीं। ने ज वखते भगवाने एमना बे दीकरा हता, बे दीकराना रूप लीधा। एमां मोटो दीकरो ने नानो दीकरो, नानो दीकरो रड़तो रड़तो आवे, अने एमनी माँ माधवीने कीधुं के मोटा भाई ने वीटी आपी ने मने ना आपी। के त्यां मोटो दीकरो बोले के हूँ नहीं आपूं, के ई वीटी मने खपेरी। के यशोदाजी के जो माधवी, वीटी तारा दीकरा चोरी ने बद मारा दीकरा माथे नाखे, हवे जो आवे तो खेर नथी के तारो। माधवी विचार कर्यो के मारा दीकरा पासे वीटी क्यांथी आवी, के बोलवा जेवु तो कहीं रह्यु नहीं, कारण के वीटी तो पोताना मोटा दीकरा पासे निकली। अने त्यांथी माधवी पाछी शरमाती शरमाती पोताने घेर गई छे। लालो क्यों माँ हूँ रम्यो? तो के हा। गोपी माधवी हाली जाए ने एनी आगळ जाए ने कीधुं, जुओ के आ वखते तारा दीकराने खींचामांथी वीटी काढ़ी छे, के हवे जो फरीवार राव लईने आव्यो तो शुं करीश कांई नक्की नहीं। माधवी डरी गई अने फरीवार क्यारे पण राव लईने गई नहीं। शरमाती शरमाती आवे छे, त्यां तो बीजी एक गोपी सामे मळी छे, एने वात करी के थ्यूं आवुं? के तो के मारा घरे आव्यो तो एने खबर पाड़ी दऊं, अने आ बधाय बाळकोए वात सांभळी के आ गोपीने बहु अभिमान छे। काना ने वात करी, केम करशुं? तो के काले एनो वारो। के आखी मंडळी गई विशाखा नामनी गोपीने घरे, पछी घरमां प्रवेश कर्यो। ओली गोपीने खबर पड़ी गई थी कि हवे कानो आवशे खरो आपणा घरमां, पण लालाए प्रवेश कर्यो ने जोयुं तो चारे बाजु क्यांय भगवाननुं सिंहासन नहीं, पण ओले मटकी पड़ी थी बधी। પોતાના બાળક મિત્રને કહ્યું કે આ ઘરનું માખણ આપણાથી ખવાય નહીં, જેના ઘરમાં સિંહાસન ન હોય ઠાકોરજીનું એ શમશાન જેવું છે, પણ હવે આવ્યા છીએ તો કેમ કાંક કરવું જોઈએ ને? વાંદરાઓને બોલાવ્યો, વાંદરાઓને જલસો કરે, હવે તમે ખાઓ. કે અને એ વાંદરાના હાથમાં પછી માખણ આવી ગયા પછી, અને એ વાંદરાઓને માખણ દઈ દીધું, અંદર પૂરીને દરવાજા બંધ કરી નાખ્યા. હવે વાંદરાએ માખણ ખાધું તો ખરું, પણ આખા ઘરમાં રેલમ છેલ કરી નાખ્યું. થોડીક વાર થઈને ગોપી આવી, જેવો દરવાજો ખોલ્યો તો અંદરથી વાંદરા બધાએ ભાગી છૂટ્યા. એ અંદર રેલમ છેલ, પાણી પેશાબ બધું અંદર ધૂળધાણી કરી નાખ્યું, અને માખણ ને પાણી ભેગું થાય. ઓ, જેવી ગોપીએ પગ મૂક્યો એટલે સંધ્ય સામે દિવાલે લસકીને વિશાખા નામની ગોપીને થઈ ગયું કે આ કાનાની કામ છે, આ કામ બીજું કોઈ કરે નહીં.
પણ હવે એની સાથે લમણા લેવા જેવા નથી, એ પાંસરી થઈ ગઈ. પછી ગોપીઓ બધી રાવ લઈને આવી યશોદાજીને કહ્યું કે જુઓ, હવે અમે તમારા કાનાથી કંટાળ્યા છીએ, તમે કાંઈક કરો. કે પણ યશોદાજી માનતા નથી. એટલે યશોદાજીએ છેલ્લું કીધું, એક કામ કરો, એ માખણ ચરો આવે ત્યારે તમે રંગે હાથ પકડીને મને બતાવો તો હું માનીશ, ત્યાં સુધી અહીંયા આવતા નહીં. કે પ્રભાવતી નામની ગોપીએ નક્કી કર્યું કે આપણે હવે એને રંગે હાથ પકડવા. જેણે આખી ચાળ છાલ બીજાવ્યો, પોતે બારેથી દરવાજો બંધ કરી નાખ્યો, અંદર પોતે સંતાઈ ગયા, અને માખણની જે હતી કોઠી એ નીચે રાખી દીધી. બાળકોને બાલકૃષ્ણલાને આવ્યા છે એના ઘરે, જેવા માખણ ખાવા માંડ્યા ત્યાં પ્રભાવતી બારે નીકળ્યો, હાથમાં લાકડી લઈને. બધાએ બાળકો ભાગ્યા, પણ લાલાને પકડી લીધો. બાળકોએ વિચાર કર્યો કે અમે પકડાઈ ગયા તો વાંધો નહોતો, પણ આ પ્રમુખ પકડાઈ ગયો એટલે હવે જો રિમાન્ડમાં લેશે તો બધાને પોલ બારે પાડશે. એટલે આ ઠીક ન કહેવાય. એટલે બધાએ બાળકો ભેગા આવ્યા અને પ્રભાવતીને બે હાથ જોડીને કીધું કે અમારા પ્રમુખને મૂકી દે, અમને કોઈકને પકડી લીધું. કે નહીં, આને નથી મૂકવું. એની મા દરરોજ કહે છે કે એને હાથ રંગે હાથે પકડીને લાવજો, એટલે હું એને પકડીને જ જઈશ, કે હવે એને માર ખવડાવી શકે. પ્રભાવતી એકની બે થઈ નહીં, રસ્તે હાથ પકડીને ચાલી જાય છે. લાલાએ વિચાર કર્યો કે હવે જો છેટ માની પાસે લઈ જશે તો મા મને માર્યા વિના મૂકશે નહીં, હવે આમાં કંઈક એવું કરું કે પ્રભાવતી કોઈ દિવસ મા પાસે આવે નહીં. અને તે દીનો સમય હતો ઘૂંઘટો પાડે, સસરા કે મોટા વડીલો આવતા હોય તો ઘૂમતું કાઢે. અને તે દીને બધી અત્યારે જેવી પારદર્શક સાડી નહોતી, હાડલા હતા, હાડલા જગ જાડા જાડા. એટલે એ પ્રભાવતીએ જાતિથી ને ઘૂમટો કાઢેલો, ઘૂમટો કાઢેલો. લાલાએ કીધું કે હવે પ્રભાવતી હવે એકને એક હાથ ક્યાં સુધી પકડીશ, કે હવે હાથે મારો દુખ્યો, બીજો હાથ પકડ. કે એટલે પ્રભાવતી કાંઈ વાંધો ને, બીજો હાથ દે. એ બીજો હાથ દીધો, એના દીકરાને લઈ દીધો. દીધો ખરો, પણ પ્રભાવતીનો દીકરો તો એનો હાથ જલાઈ દીધો, અને પોતે બીજા રસ્તેથી સીધા ઘરે ગયા. યશોદાજીને કીધું કે જસ મૈયા મૈયા, પ્રભાવતી નામની ગોપી છે ને ગાંડી થઈ ગઈ, જેનો જેના દીકરાને પકડે એ બધાને ચોર 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 પકડ્યો. કે આજે મારા વાંયથી માન માન છૂટીને આવ્યો છું. કે યશોદાજી કે એક કામ કર, તું ઘરમાં ચાલુ જા, આવે ત્યારે વાત. ત્યાં પ્રભાવતી પોતાના દીકરાનો હાથ પકડીને આવી યશોદાજીને કહ્યું, જો યશોદાજી, તમે તું મને કીધું તું એટલે રંગે હાથે તારા દીકરાને પકડીને આવી છું, કે હવે તું એને સજા કર. કે યશોદાજી કે ક્યાં મારો દીકરો, કે મારો દીકરો ઘરમાં છે, કે જમે રહો. કે ત્યાં ભગવાન આવ્યા બારે. હો મૈયાને કહ્યું, જોયું મૈયા, હું કહેતો હતો ને ગાંડી થઈ ગઈ, પોતાના દીકરો હાથ પોતાના દીકરાનો પકડ્યો હોય અને નામ મારું દે છે. કે યશોદાજી કે પ્રભાવતી, પેલું જરાક ઘૂમટો ઊંચો કરીને તો જુઓ કે તારા હાથમાં કોણ હે. કે પ્રભાવતીએ જોયું તો કોણ હતું, પોતાનો જ દીકરો. શરમથી મોઢું નીચું થઈ ગયું, અને ત્યાંથી જ પાછા પગે ત્યાંથી પાછી વરી છે. લાલાએ માને કીધું, માં હું થોડીક વાર રમ્યો. તો કે જા. કે અને એ જ્યાં પ્રભાવતી ચાલી જતી હતી એની હામની ગલી મેથી ભગવાન ચાલે આવે. ભગવાને પ્રભાવતીને કીધું કે જુઓ, બીજે વખત મા પાસે રાવ જાવી જોઈએ નહીં. જો રાવ લઈને ગયા તો આ વખતે તમારા દીકરાનો હાથ હતો, હવે ધણીનો જલાવી દેશ. કે અને પ્રભાવતી સમજી ગઈ કે હવે આમાં કાંઈ માથાકૂટ કરવા જેવી નથી. પણ આ બધાએ ચરિત્રો કરીને પણ ગોપીઓને આનંદ હતો. થોડીક વાર લાગતું કે કાનો આપણે હેરણ કરે છે, પણ જેવું વિસ્મૃતિ થાય ત્યારે કાનાનું સ્મરણ થાય, એને એને એમાંથી આનંદ આવતો. આવી અનેક લીલાઓ ભગવાને ગોકુળમાં કરેલી છે. ત્યારબાદ ઘણો સમય વીતી ગયો. એક વખત યશોદા મૈયા પોતે
માખણ બનાવે છે. એમના નોકરો ઘણા હતા, પણ એ દિવસે બધા નોકરોને બીજા કામ સોંપી દીધા, પણ પોતે આજે એકદા ગૃહદાસીસુ યશોદાનંદ કેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મમંત સ્વયં દધિહી. નોકરોને બીજા કામ આપી દીધા, પોતે સ્વયં મંથન કરે છે. ભગવાનને વિચાર કર્યો કે આજે મા પોતાના હાથે માખણ બનાવે છે, એટલે આપણે એના હાથનું માખણ જમવું છે. નોકરો બનાવતા હતા ને ત્યાં સુધી ભગવાનને બહુ રસ નહોતો એમાં, પણ જ્યાં પોતે બનાવવા માંડ્યા એ યશોદા મૈયાને એ ભાવ હતો, અને એ જાતે કેટલીક વસ્તુ જાતે કરવી પડે. જો મોક્ષ જોઈતો હોય ને તો સેવા અને ભગવાનનું સ્મરણ જાતે કરવું પડે, એમ બદલી ન ચાલે. ચાલે હા, ન તો મોક્ષ ન મળે. ભૂખ લાગી હોય તો પોતાને જમવું પડે, લગ્ન કરવું હોય તો હે એમ નહીં. તમે ધંધો કરતા હો ને ક્યાંક કરોડોનો કોન્ટ્રાક્ટ કરવાનો હોય ને તેથી જ ટેન્ડર ભરવાનું હોય તો એમ હાલે કે ભાઈ તું આજે તું બે હું ટેન્ડર ભરી આવું, પછી મારે કાંઈ વાંધો નથી, એમ ન ચાલ્યો. કેટલીક વસ્તુ પોતાને જ કરવી પડે. આ શરીરનું ધ્યાન પોતાને રાખવું પડે. ભૂખ મટાવી હોય તો જમવું પોતાને પડે. આરંભ કરવો તો નિંદરે પોતાને કરવી પડે. એમ મોક્ષ જોઈતો હોય તો સેવા અને ભજન પણ પોતાને જ કરવું પડે. કોઈ કરી દેશે એમ મોક્ષ થાય નહીં. એમ આજે યશોદા મૈયા જાતે સ્વયં સેવા કરવા માંડ્યા છે, અને ભગવાનનું સ્મરણ કરતાં કરતાં સેવા કરે છે. એટલે ભગવાને વિચાર કર્યો કે આજે મારે માના હાથે માખણ જમવું છે. ને ભગવાન વહેલા ઉઠી ગયા અને ચાલતા ચાલતા આવ્યા માની પાસે. માને કીધું, મા મને ભૂખ બહુ લાગી છે. એટલે માએ એને ખોળામાં બેસાડી અને સ્તનપાન કરાવે છે. ત્યાં દૂધ ગરમ કરવા મૂકેલું, એને જાદ આવ્યું કે આ દૂધ ગરમ કરવા મૂકેલું ઉભરાઈ જશે. એટલે બાળ લાલાને મૂક્યો નીચે અને ગયા છે દૂધ સંભાળવા. લાલો વિચાર કરે કે હું એના માટે તો આ વહેલું ઉઠીને આવ્યો છું, કે એના ભાવ પૂરો કરવા માટે, અને માને અત્યારે દૂધમાં હેત થયું હોય એટલે એમ ચાલે નહીં. એટલે ભગવાને હાથમાં પથ્થર લીધો, બાજુમાં દહીંની ઘોડી પડી હતી ફેરવીને મૂકી, માટલું તોડી નાખ્યું, માખણ બધું ડોરાઈ ગયું, અને પિંડો લઈને પોતે નીકળી ગયા ઘરમાં. એ ખૂણામાં બેસી અને મંડ્યા માખણ ખાવા. બારીઓ ખોલી હતી તો બારીઓમાંથી બધા વાંદરા પહોંચી આવ્યા, તે પોતે ખાય ને વાંદરાને ખવડાવે. માં યશોદા દૂધ નીચે મૂકીને પાછા આવીને જુએ છે તો માટલી ફોડેલી પડેલી, એ માખણ વિખરેલું પડ્યું હોય, અને માનો પીતો ગયો. હવે લાલાને મૂકવું નહીં. આટલા દિવસોથી ગોપીઓ જે રાવ કરતી હતી એ સાચી છે કે? અને હાથમાં લાકડી લીધી અને લાલાની પાછળ થયા છે. લાલાએ વિચાર કર્યો કે હવે જો હાથમાં આવીશ તો લાકડીએ માર મળશે. એટલે લાલા ત્યાંથી ભાગ્યા છે. મા યશોદા એમની પાછળ. યશોદાજીને વિચાર કર્યો કે આજે તો મૂકું નહીં, એને પકડી જ લઉં. પણ મોટા મોટા ઋષિઓ લાખો વર્ષ સુધી તપ કરીને પણ જેને પકડી શક્યા નથી એને મા યશોદાજી પકડવા જાય છે. પણ જ્યાં સુધી હું પકડી લઉં એવું અભિમાન હતું ને ત્યાં સુધી ભગવાન પકડાયા નથી ને દોડાવ્યા છે. મા યશોદા પાછળ દોડતા જાય, ભગવાન આગળ દોડતા જાય. હું હમણાં જ પકડી લઉં, હમણાં જ પકડી લઉં, આવું અભિમાન છે ત્યાં સુધી ભગવાન પકડાયા નથી. પણ જ્યારે થાક્યા, યશોદાજીના મનમાં થયું કે હવે આ પકડાશે નહીં, ત્યાં ભગવાન સામે ચાલીને પકડાઈ ગયા. સામે ચાલીને યશોદાના હાથમાં આવી ગયા. એટલે પછી માંડ્યા છે રડવા. રડવા માંડ્યા એટલે યશોદાજીને દયા આવી, પણ આને સજા તો થવી જોઈએ. એટલે ખાંડડે સાથે બાંધી દીધા અને પડી પાછા પોતાના કામમાં લાગી ગયા. ભગવાનને ચરિત્ર કરવું હતું, બે જીવના મોક્ષ કરવા હતા. એટલે ખંડડ્યા સાથે બંધાણા છે, બંધાણા પાસે પોતે બંધાણા. એ જેવું દોરી બાંધવા જાય બે આંગણ ટૂંકું, આખા ગામની દોરી ભેગી કરી યશોદાજી ગાંઠ બાંધવા જાય તો કેટલા, બે આંગણ ટૂંકું ને ટૂંકું. એમાંય યશોદાજી થાક્યા ત્યારે ભગવાને પોતે પોતાના હાથેથી
બંધાણા છે. પોતાના કામમાં લાગ્યા એ જ નંદજીના આંગણામાં બે વૃક્ષો, જમલાર્જુનના વૃક્ષો ઊભા હતા. ભગવાને એની સામે દ્રષ્ટિ કરી, એ બીજા કોઈ નહીં, નળ કુબેર અને મણિગ્રીવ નારદજીના શાપથી વૃક્ષ જોનીને પામ્યા હતા. ભગવાનને એમનો ઉદ્ધાર કરવો હતો એટલે ખાંડડિયાને ખેંચી અને બે વૃક્ષની વચ્ચેથી પસાર થયા. ખાંડડિયું અટકી ગયું, ભગવાને જોર લગાવ્યું અને વૃક્ષો ત્યાંથી ધરાશય થઈને પડી ગયા. હવે એ ખાંડડિયા વૃક્ષને તોડી શકે? કેટલી ન તોડી શકે, પણ આ ભગવાન બધું કરી શક્યો ને એમાંથી બે દિવ્ય પુરુષો બહારે નીકળ્યા છે. ભગવાનની સ્તુતિ કરી ભગવાને એમનો મોક્ષ કરેલો છે. ઝાડ તૂટવાનો અવાજ આવ્યો એટલે બધાએ આખા ગામના ગોવાળો ભેગા થયા. બે ઝાડની વચ્ચે ભગવાન બેઠા છે, બાળકૃષ્ણલાલ બેઠા છે. એને કાંઈ થયું નથી, મૈયા જશોદા એમને તેડી લીધા છે. વળી પાછા ગૌમૂત્રથી ને ગાયના છણથી ને સ્નાન કરાવીને બધું વિધિ કરાવે કે અમારા દીકરા ઉપર કાંઈ પણ વિઘ્ન હોય, કાંઈ નડતર હોય તો નીકળી જાય, કારણ કે માનું દિલ છે ને, એટલે બધો વિધિ કરે. આવી રીતે ભગવાને નળકુબેર અને મણિગ્રીવનો ઉદ્ધાર કરેલો છે. ત્યારબાદ બાલકૃષ્ણલાલ થોડાક મોટા થયા. હવે તો પોતાના મિત્રોની સાથે વાછડાઓ ચરાવવા જાય છે. અનેક અસુરો મળ્યા ત્યારે નંદજીએ વિચાર કર્યો કે દુષ્કાલેશ્ય રિપૂર્ણામ વા નૃપસ્યોપ દ્રવેણ વા લજ્જા ધન પ્રાણ નાશ પ્રાપ્ત થશે યત્ર સર્વતા. જ્યાં આપત્તિ હોય, જ્યાં ધન અને પ્રાણનો નાશ થતો હોય, જ્યાં લાજનો નાશ થતો હોય, તો એવા પ્રદેશને, પોતાનું જન્મસ્થાન હોય તો પણ, જન્મભૂમિ હોય તો એને છોડીને નીકળી જાઉં. એટલે નંદજીએ વિચાર કર્યો કે ગોકુળમાં અસુરોનો ઉત્પાત બહુ છે, એટલે બધાએ ગોવાળોને ભેગા કરીને સલાહ લીધી કે આપણે શું કરવું જોઈએ. ત્યારે ઉપનંદ હતા, એણે કહ્યું કે આપણે અહીંયાથી ચાલ્યા જઈએ અને થોડેક દૂર વૃંદાવન છે ત્યાં જઈને નિવાસ કરીએ. એટલે બધાએ ગોવાળો પોતપોતાનો સામાન ભરી, ગાડ ભરી અને ત્યાંથી થયા છે રવાના. આવ્યા છે વૃંદાવનમાં, ગાજ તે વાતે નિવાસ કર્યો. બાજુમાં ગોવર્ધન પર્વત છે, એની તળેટી છે, યમુનાજી વહી રહ્યા છે. આવો દિવ્ય વાતાવરણ, રમણીય વાતાવરણ જોઈ અને બાલકૃષ્ણલાલને બહુ આનંદ થયો છે. મિત્રોની સાથે વાછડા ચરવા જાય છે. ગોફણથી પથ્થર મારીને ફળ નીચે પાડીને ખાયો. આ બધી લીલાઓ જ વાડીવાળા કરી હોય ને, હે, એ પક્ષી ઉડાડે, પથ્થર ઘા કરીને ફળ પાડવા, હે, પછી વાંસળી વગાડીને બહુ આનંદ કરાવે, પછી પક્ષીઓના અવાજો કાઢી કાઢીને પોતાના મિત્રોને આનંદ આપે, જાત જાતની રમતો રમે. આવી રીતે વૃંદાવનમાં બાલકૃષ્ણલાલ પોતાના મિત્રોને બહુ આનંદ અપાય છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત રાજા, કદાચિત યમુના તીરે વસ્તાંચારે તો સુકૈહી વયસ્ય હિ કૃષ્ણ બલ યોગી જિજ્ઞાસુ દૈત્ય આગમત. આ લીલા કરે છે ત્યાં કંસે એક અસુરને મૂક્યો છે ને એ અસુર વાછડાનું રૂપ લઈને આવ્યો છે અને વાછડા ભેગો ભળી ગયો. વિચાર કર્યો કે લાગ આવે એટલે કૃષ્ણને ઠેલો મારીને ફગવીને મારી નાખું, પણ ભગવાનને ખબર પડી એટલે ભગવાને એને પકડી, પાછલા પકડી, પગ પકડી, ગોળ ગોળ ફેરવીને આકાશ ભેગો ઘા કર્યો. નીચે ઝાડમાંથી પડ્યો છે અને એનું પાણ પ્રંખેડ ઉડી ગયું. ભગવાન એનો પણ મોક્ષ કરેલો છે. દેવતાઓએ જય જયકાર કર્યો છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. થોડા દિવસથી આ ત્યાં બકાસુર આવ્યો. આ ઉપાતી ગોકુળમાં હતી એવું નહીં, વૃંદાવનમાં પણ હતી. કંસે બકાસુરને મોકલ્યો, ભગવાને બકાસુરનો પણ મોક્ષ કરેલો છે. દેવતાઓ એનો જય જયકાર કર્યો છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. જલ્દી જલ્દી મોક્ષ એટલા માટે કરાવવો પડે કારણ કે આપણે કથા પૂરી કરવી છે ને,
આ 5 દિવસમાં 10મો સ્કંદ પૂરું ન થાય, વિસ્તાર કરવા જઈએ તો. ત્યાર પછી અગાસુર આવ્યો છે. અગાસુર બધા બાળકોને મોઢામાં ઘડી ગયો. ભગવાન પોતે એનો મોક્ષ કરવા માટેના મુખમાં ગયા છે અને મોટું વિરાટ રૂપ ધારણ કરી એનું મોઢું ફાડી અને અગાસુરને એનો પણ મોક્ષ કરેલો છે. બધાએ દેવતાઓ જય જયકાર કર્યો છે. બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય. અગાસુરનો મોક્ષ થયો. બધાએ બાળકો હેમખેમ બારે આવ્યા એટલે બધાએ બાળકો હતા જય ઘોષ કરવા લાગ્યા. બ્રહ્માજી પણ જો આવ્યા. બ્રહ્માજી વિસ્મય પામી ગયા. પરીક્ષિત રાજા કહે છે કે આ ચરિત્ર બાળકોએ 1 વર્ષ પછી કીધેલું ઘરે જઈને. અગાસુરનો મોક્ષ થયો એના પછી 1 વર્ષ પછીનું ચરિત્ર ઘરે જઈને કીધેલું. એ 1 વર્ષની વચ્ચે શું ઘટના બની? 1 વર્ષ પછી શા માટે કીધું? ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત રાજા, આ બાળ મિત્રો જંગલમાં ગાયો ચારવા જતા એમાં એક દિવસ નક્કી કર્યું કે આપણે વન ભોજન કરવું છે. વન ભોજન કરવું છે એટલે બધાએ પોતપોતાના ઘરેથી નવી આઈટમ વેરાયટી કંઈક લઈ આવવાની અને ત્યાં બધા ભેગા થઈને આપણે જંગલમાં જમવાનું છે. બપોરે જમવા ઘરે ન જવાનું. એ વન ભોજન કરવા ગયા હતા અને એમાં આ અગાસુરની ઘટના બની. અને એમાં અગાસુર તો મૃત્યુ પામ્યો, પણ એ વન ભોજન કરતાં કરતાં એની વચ્ચે એક મધુમંગલ નામનો છોકરો હતો. એ સાંડેલ ઋષિનો દીકરો હતો. પરિસ્થિતિ સાવ ગરીબ, ઘરમાં માનમાન ખાવાનું મળે એટલે યશોદાજીએ કહી રાખેલું કે તમારા દીકરાને જનોય ન અપાય ત્યાં સુધી મારા ઘરે મોકલજો, હું એને દરરોજ જમાડીશ. એટલે મધુમંગલ દરરોજ કૃષ્ણ ભેગા જમવા જાય. પણ વન ભોજન હતું એટલે કૃષ્ણ ભગવાને એને દબાણ કરીને કીધું કે જો કે તું દરરોજ ઘરે જમવા આવે છે પણ આજે વન ભોજન છે એટલે તું ઘરેથી લઈ આવજે, કે તારા ઘરેથી ખપે અમને, કે અમારા ઘરેથી નહીં. કે ને એ વાત મધુમંગલે પોતાના ઘરે માને કરી, પણ મા ઘરમાં કંઈ ખાવાનું હતું નહીં. હવે આપવું શું? ખાટી છાશ આપી છે. 3-4 દિવસની ખાટી છાશ ઘરમાં હતી, બીજું કંઈ ખાવાય નહોતું. પણ આ મધુમંગલને મા જાણતા હતા કે કૃષ્ણ ભગવાને કીધું છે એ ભાવના ભૂખ્યા છે, એ ખાટી છાશ આપીશ તોય આરોગશે. અને એ ખાટી છાશ લઈને આવ્યા. પણ મધુમંગલના મનમાં એમ કે આ બધાએ ગોવાળો ગોપ બાળકો પોતાના ઘરેથી નવી નવી મિષ્ટાન વેરાયટી લાવ્યા છે ને એની વચ્ચે હું ખાટી છાશ લઈને જઈશ તો લાગીશ કેવો? કે એ એક ઝાડની પાછળ સંતાઈને છાશ પીવા માંડી ગયો તો હું પી આવું તો આપવી ન પડે એમ. અને એ ભગવાને જોયું. ભગવાન દોડતા દોડતા ગયા. એ ખાટી ઉતાવળમાં પીતા પીતા થોડીક છાશ ઢોરાઈ ગઈ. એ માંડ્યા ભગવાન ચાટવા. અને એ ચાટવા માંડ્યા ત્યાં બ્રહ્માજી આવ્યા. બ્રહ્માજીએ જોયું કે આ તો મધુમંગલ નામના બાળકની ખાટી એઠી છાશ એ ચાટે છે. બ્રહ્માજીને તાવ આવી ગયો. આને ભગવાન કહેવાય? સંશય થઈ ગયો. આ બધા દેવતાઓ ભેગા મળીને જેનો જય જયકાર કરે છે અને એ તો એક નાના છોકરાની એઠી છાશ ચાટે, એને ભગવાન કહેવાય? કે ભગવાન બ્રહ્માજીએ વિચાર કર્યો કે પણ જય જયકાર કરે રહ્યા એટલે કાંઈક હશે, માટે હું એની પરીક્ષા કરું. અને એ બધાએ બાળકો ભગવાનની ચારે બાજુ ગોઠવાઈ ગયા અને પોતપોતાનું ટિફિન હતું એ ખોલ્યું અને એમાંથી નવી નવી વેરાયટી જે લેવા હતા એ પેલી ભગવાનને જમાડે ને પછી પોતે જમે. એક બાજુ વાછડા ચારે છે, આ બાજુ વન ભોજન ચાલુ છે. બ્રહ્માજી બધે વાછડાને ઉપાડીને પોતાના બ્રહ્મલોકમાં લઈ ગયા. થોડી વાર થઈ ભગવાનની દ્રષ્ટિ પડી કે વાછડા કોઈ દેખાતા નથી, ક્યાં ગયા? બાળ મિત્રોને કહ્યું તમે જમો, હું જરાક તપાસ કરી આવું. ભગવાન તપાસ કરવા ગયા, આ બાજુ બ્રહ્માજી આવીને બાળકોને ઉપાડી ગયા. વળી પાછા આવીને ભગવાન જુએ તો કોઈ દેખાય નહીં. જ્યાં ક્યાં? ભગવાને અંતર્દ્રષ્ટિ કરીને જોયું તો આ તો બ્રહ્માજીનું કામ હશે, કાંઈ વાંધો નહીં, ભલે ઉપાડી જાય. ને જેટલા વાછડા ને જેટલા ગોવાળો જેટલા દંડા હતા ને એટલા ભગવાને રૂપ ધારણ કર્યા. અને જેમ પેલા રાબેતા મુજબ જેમ લીલાઓ થતી તેમને પાછી લીલા કરવા માંડ્યા. હો બધા ગોવાળોના ગોપ બાળકોના રૂપ ધારણ કરીને સાંજનો સમય થયો. પાછા આવ્યા
ઘરે પણ આ વખતે આખું વાતાવરણ અલગ હતું. બધાએ બધી ગોપીઓને પોતપોતાના બાળકોમાં હેત ઉભરાણું. અત્યાર સુધી બધાએ બાળકોની વચ્ચે કૃષ્ણ ભગવાન ચાલે આવે એને જોઈને એમાં હેત ઉભરાતું હતું, પણ આજે બધી ગોપીઓને પોતપોતાના બાળકમાં હેત ઉભરાયું. સાંડિલ્ય ઋષિ વાટ જોતા હતા, એણે જોયું કે નહીં આમાં કાંઈક ફેરફાર હશે, આ આમાં કંઈક તાલ બીજો હશે. કે એણે પોતાની અંતર્દૃષ્ટિ તપના પ્રભાવથી જોયું તો કે આ તો ભગવાન, બધેના રૂપે ભગવાન. એણે ગામમાં ઢંઢરો પીટી દીધો કે જુઓ કે આ હારામાં હારું મુહૂર્ત છે, તમે બધાએ પોતપોતાની દીકરીઓને ગમે તે જે બાળક જેવો હોય મળે એવો કે લગ્ન કરાવી દો, કે ભગવાન મળશે. કે હવે એ લગ્ન કરાવવા જાય તો સામે કોણ હતું? ભગવાન હતા. પણ વિશ્વાસ આવે. એક વર્ષ નીકળી ગયું. બ્રહ્માજીએ વિચાર કર્યો કે હવે જોયા હું કે ભગવાન કહેવાય છે તો કરે છે શું. નીચે આવીને જોયું તો વળી એમને બધું ચાલુ છે, એને બાળકો, એને વાછડા. એણે વિચાર કર્યો કે આ મારા બ્રહ્મા લોકમાંથી લઈ નહીં આવે ને પાછા, ત્યાં પાછા જઈને જોવા જાય તો ત્યાં બધા હુતા છે. વળી પાછા આવીને જુએ ત્યાં ભગવાને ચતુર્ભુજ રૂપે દર્શન દીધા, ત્યારે બ્રહ્માજીને નિશ્ચય થયો આ તો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. એટલે બ્રહ્માજીએ બે હાથ જોડી અને ભગવાનની પ્રાર્થના કરી છે. અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજૌકશામ યન મિત્રમ પરમાનંદમ પૂર્ણ બ્રહ્મ સનાતનમ. હે પ્રભુ, તમે તો સાક્ષાત પરમાત્મા છો, મારું આ નિંદ્ય કર્મ એનો અપરાધ તમે ક્ષમા કરો. તમારા સહયોગથી તો, તમારા યોગથી તો આ નંદ ગોપી અને વ્રજવાસીઓના પણ ભાગ્ય ખુલી ગયા કે તમે અહીંયા રમણ કરો છો, તમે આનંદ આપો છો, અહીંયા ચરિત્રો કરો છો. પ્રાર્થના કરી અને બ્રહ્માજી પછી પેલા બાળકો લઈ ગયા, તે પાછા આપ્યા. ભગવાને પોતાના જે બીજા સ્વરૂપો હતા એને કર્યા અદર્શ્ય અને પાછી લીલાની શરૂઆત કરી દીધી. આ પ્રમાણે અનેક ચરિત્ર સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને સંભળાવે છે. વિશેષ ચરિત્રો આપણે આવતીકાલે સાંભળશું. અહીં કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય.